नमस्कार मित्रों, आज वीडियो में आपको स्वागत है। मोहित पटेल, आज वीडियो आप धोरण आठ विषय विज्ञान आप चेप्टर चालू है प्रकरण दस त्रण अवस्था तक। हमें गया वीडियो आज वीडियो में आप नवा बे टॉपिक लैने आया छे। तो आप वीडियो है कि आप चेप्टर से अंतर जाइ रही है, हमें छेल्ला अमुक बे टॉपिक से बाकी है, पछी आप चेप्टर से अँ समाप्त थशे। હવે ગયા વિડિયોની અંદર આપણે જે તણાવની અંદર પોષણ આવશ્યકતાઓ છે એના વિશે અભ્યાસ કરેલો, અને કે કયા એના માટે આપણે શું શું ખોરાક છે લેવો જોઈએ એના વિશેનો આપણે, એટલે કે સંતુલિત આહાર છે એ લેવો જોઈએ એના વિશેની વાત કરી, કયો આહાર છે શેમાંથી મળે છે એની વાત કરી। હવે આજના વિડિયોની અંદર કે વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે આપણે આપણે પોતાનું જે વ્યક્તિગત એટલે કે આપણું પોતાનું સ્વચ્છતા આપણે કેવી રીતે જાળવવું, આનું જાળવવાનું કારણ શું છે, વ્યક્તિગત સ્વચ્છતા ન જાળવીએ આપણને શું થાય। તો વ્યક્તિગત સ્વચ્છતા એટલા માટે જાળવવી પડે છે કે અત્યારે હાલના સમયની અંદર પ્રદૂષણ જે ઘણું બધું છે, અને એ પ્રદૂષણ દરમિયાન જો આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને આપણે ધ્યાનમાં ન લઈએ તો આપણે ઘણી બધી મોટી બીમારીઓ છે અને આપણા શરીરની અંદર દાખલ કરી રહ્યા છીએ। તો વ્યક્તિગત સ્વચ્છતા છે એ દરેક માટે જરૂરી છે। તો વ્યક્તિગત સ્વચ્છતાની અંદર જો આપણે સમયસર અથવા તો રોજે રોજ દરરોજ છે આપણે સ્નાન ન કરીએ તો આપણા ચામડીના રોગો છે એ થવાની શક્યતા રહે છે, એની સાથે સાથે બીજા ગંભીર રોગો પણ થવાની શક્યતા રહે છે। એટલે કે જે દરરોજ છે આપણે સ્નાન કરવું જોઈએ। છોકરાઓની અંદર, છોકરીઓની અંદર અમુક ઋતુસ્રાવનો જે સમય હોય એ સમયની અંદર છોકરીઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ, અથવા તો એડવાન્સ પહેલેથી એની ધ્યાન છે લેવું જોઈએ। તો એ સમયે ઇન્ફેક્શન થવાના મોટા ચાન્સીસ હોય છે, તો એ દરમિયાન સ્વચ્છતા જાળવવી બહુ ખૂબ અગત્ય છે। તો અહીંયા આપણે ટોપિકની શરૂઆત કરીએ પહેલાં તો લાઈન લઈએ કે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ। શા માટે? કે જે સ્નાન આપણે બહાર ફરતા હોય તો ધૂળના રજકણો અથવા જે ધુમાળા છે જે વાહનો દોડે છે એના જે ધુમાળા છે, નાના કણ છે, આપણે અમુક એવા કણ છે કે જે જોઈ શકતા નથી, આપણા શરીર ઉપર ચોંટે છે, અને લાંબો સમય એ સ્નાન ન કરીએ તો એ ગમે તે ચામડીની ગંભીર બીમારી સાથે આપણા શરીરને વળગી જાય છે। તો સ્નાન કરવું જોઈએ કિશોરો માટે, આ અત્યંત જરૂરી છે। શા માટે? કારણ કે પ્રસ્રાવી ગ્રંથિઓનું વધુ પડતી સક્રિયાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે। આપણે તરુણ થઈએ છીએ એટલા માટે, એટલે કે આ બહારની જે પ્રદૂષણ છે એ જ આપણને નુકસાન કરે, એના છતાં જે આપણું જે ઇન્ટરનલ જે શરીર છે, આપણે તરુણ અવસ્થાની અંદર થઈએ એટલે આપણી પ્રસ્રાવી ગ્રંથિઓ છે સક્રિય બની જાય છે। આપણે અભ્યાસ કરી ચૂક્યા કે આપણે તરુણ અવસ્થાની અંદર આવીએ એટલે આપણી પ્રસ્રાવી ગ્રંથિઓ છે અને બીજી ગ્રંથિઓ છે એ સક્રિય બની જાય છે। તો એ દરમિયાન આપણા શરીરની અંદર જે પ્રસ્રાવી ગ્રંથિઓ સક્રિય બને છે એના લીધે આપણા શરીરને શું થાય છે, જે પરસેવો છે એ બહાર નીકળે છે, અને પરસેવો બહાર નીકળે એટલા માટે આપણું શરીર છે દુર્ગંધ માને છે। તો એને ધ્યાનમાં લઈ આપણે દરરોજ છે સ્નાન કરવું જોઈએ, બરાબર મિત્રો? તો સ્નાન આપણું અગત્ય, અને પોતાની વ્યક્તિગત સ્વચ્છતા માટે આપણે દરરોજ છે સ્નાન કરવું જોઈએ। શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ, એટલે કે પ્રસ્રાવી ગ્રંથિઓ આપણા શરીરની બધી જગ્યાએ છે, તો જ્યારે પરસેવો આવતો હોય તો એ સમય દરમિયાન આપણે સ્નાન છે આપણા શરીરના બધા જ અંગો છે એને સાફ કરવા જોઈએ। બાકી એવું નહીં કે માથું છે ખુલ્લું છે તો એની અંદર રોજબરોજ આપણે બહાર નીકળતા હોય તો માથાની અંદર ધૂળ પણ ચોંટે છે, એટલે બધું હવે એને પણ ના સાફ કરીએ તો આપણે સાબુથી અથવા શેમ્પુથી માથું છે સાફ કરીએ છીએ, કેમ કે ધૂળ છે બહાર સાથે અંદર નીચેની જગ્યાએ ચોંટી રહે, અને ન ચોંટી રહે અથવા તો આવું જો વારંવાર આપણે માથું છે સમયસર ન ધોતા હોય તો જે માથાના ખાડો છે આપણે જે કહીએ છીએ એ બધી જે ફૂગ છે એ આપણા શરીરની અંદર જોવા મળે છે। એટલે સમયસર બધા જ અંગો છે એને આપણે નિયમિત રીતે જ્યારે સ્નાન કરીએ છીએ તો એને સાફ કરવા જોઈએ, બરાબર? જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયા સંક્રમણ થવાનો ખતરો રહે છે। હવે આપણે શરીરની અંદર સ્નાન કરીએ છીએ શરીર, તો એ ન કરીએ તો એનાથી શું થાય છે કે બેક્ટેરિયાનું જે સંક્રમણ છે, બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે જે ચેપ લાગવાની જે શક્યતા છે એ વધી જાય છે। આપણે ખરજવું, દાદર, આ બધી જે ચામડીના રોગો છે એ થવાની સંભાવના સૌથી વધારે રહે છે જો
સ્નાન વ્યવસ્થિત ન કરી અથવા તો એક ના એ જગ્યાએ છે ધૂળબાથી ચોંટી તો એ જગ્યા ઉપર ચામડીના રોગો છે એટલે કે બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. આવા જે ચામડીના રોગો છે એ લાંબો સમય સુધી આપણા શરીર ઉપર રહે છે અને વારંવાર એ જગ્યાએ માટે જો બીજી જગ્યાએ એ ફૂગ છે ફેલાતી જાય એ ચેપ છે લાગતો જાય છે. જો એને ધ્યાન ન રાખીએ તો એ આખા શરીર ઉપર ફેલાઈ જાય છે અને જો કાબૂમાં ન આવે તો બહુ મોટી સમસ્યા ઊભી થાય છે. એટલા માટે આપણે દરેક શરીરના દરેક ભાગો છે એને વ્યવસ્થિત રીતે સાફ કરવા જોઈએ અને ન કરીએ તો બેક્ટેરિયલ સંક્રમણ છે થવાની સંભાવના પૂરી રહે છે. માથાની અંદર પણ એ જ છે, માથાની અંદર સાફ ન કરીએ તો બેક્ટેરિયલ સંક્રમણ થવાની સંભાવના રહે છે. ગળાને ખાંડો પડે છે તો એના લીધે પણ વાળ ખરવા કે આવી પરિ જે સ્થિતિ છે એ ઊભી થાય છે. આગળ છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર રહેવું જોઈએ. એટલે કે છોકરીઓની માટે ખાસ છોકરાઓ જો કે નોર્મલી જે પ્રસવે ગ્રંથિઓ છે બંનેની અંદર છોકરા છોકરીઓની અંદર એટલે કે આપણે એને સ્નાન કરીને યોગ્ય રીતે દૂર કરી શકીએ છીએ. પણ જે છોકરીઓ છે એ તો છોકરીઓને આપણે ખબર અભ્યાસ કરી કે ઋતુસ્રાવ છે દર મહિને એટલે કે 28 દિવસે ઋતુચક્ર છે એ શરૂઆત થાય છે. તો દર મહિને જે ઋતુસ્રાવ આવે છે એને લઈને ખાસ ધ્યાન અને સાફ સફાઈ રાખવી જોઈએ અથવા તો એના માટે એડવાન્સ તૈયારી છે એની કરવી જોઈએ. અને એ સમય દરમિયાન સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ન રાખીએ તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે સંક્રમણ અથવા તો ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે. અને આને ધ્યાનમાં લઈને કે છોકરી ઋતુસ્રાવની અંદર હોય તો એને ધ્યાનમાં લઈને ઘણી પૌરાણિક માન્યતાઓ છે એ જ છે, ઘણી બધી પૌરાણિક માન્યતાઓ છે. એ પૌરાણિક માન્યતાઓની પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે કે ભાઈ છોકરીઓ છે તો શા માટે અમુક ઋતુચક્રની અંદર આવે તો આપણા જે ઋતુ નિયમો છે અથવા તો આપણી જે પહેલેથી પૌરાણિક માન્યતાઓ છે અથવા તો ખોટી માન્યતાઓ છે ઋતુચક્ર લઈને છે. તો આપણે એ પહેલાં એક પૌરાણિક માન્યતાઓ અહીંયાથી જે આપણો ટોપિક છે અહીંયા પૌરાણિક માન્યતાઓ તો એ દરમિયાન આપણી પૌરાણિક માન્યતાઓ શું છે તથા ખોટી માન્યતા એટલે આપણે સ્વચ્છતાની વાત કરતા હતા. સ્વચ્છતાની અંદર આપણે થોડું આ જે પૌરાણિક તથા જે ખોટી માન્યતાઓ છે ઋતુચક્રને લઈને છોકરીઓ માટે એના વિશે થોડી ચર્ચા કરી હતી કે કઈ કઈ ખોટી માન્યતાઓ છે એ સાચી છે કે ખોટી છે પૌરાણિક છે. હવે સાયન્સને એને કંઈ લગતું છે નહીં પણ પૌરાણિક છે કે ભાઈ આ સમય દરમિયાન હવે એક પહેલી જે સમસ્યા છે પૌરાણિક અથવા તો જે ખોટી માન્યતા છે આપણે આગળના ધોરણની અંદર એનો અભ્યાસ કરશું. પણ કેટલું છે આપણે ધ્યાનમાં લેવું કેટલું ખોટું છે કેટલું સાચું છે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. પણ આની અંદર સૌથી પહેલાં તો એ જે માન્યતાઓ છે કેટલા હદે સાચી છે એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે માન્યતાઓ કઈ છે તો પહેલી માન્યતા એવી છે કે ઋતુચક્રના સમયે જે છોકરીઓ છે છોકરાની સામે જોવે તો જે છોકરી છે એ ગર્ભવતી બને છે. હવે આ આપણે જે અભ્યાસ કરીએ છીએ આ જે ખોટી માન્યતા છે એવી છોકરી જ્યારે ઋતુસ્રાવના સમયે જે છોકરીઓ છે છોકરાની સામે જોવે તો એ પોતે ગર્ભ ધારણ કરી લે છે અથવા તો ગર્ભવતી બને છે. હવે કેટલી હદે સાચું છે? બિલકુલ ખોટું. જો એકબીજાના જોવાથી આ વસ્તુ ગર્ભ ધારણ થતું નથી આપણને ખબર છે, આપણે અભ્યાસ કરી ચૂક્યા કે ગર્ભ ધારણ ક્યારે થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષનું યુગ્મન જ થાય ત્યારે એનું ગર્ભધારણ થાય છે. હવે જોવાથી એ વસ્તુ કદાપિ થતું નથી એટલે કે જે આપણી પહેલી જે પૌરાણિક અથવા જે ખોટી માન્યતા છે આ છે એટલે બિલકુલ ખોટી છે કે ઋતુસ્રાવના સમયે છોકરી છોકરાની કોઈ છોકરી છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે. બિલકુલ ખોટું છે. તો અહીંયા આપણે લખીએ કે ઋતુસ્રાવના
છોકરાની સામે જુએ તો તે ગર્ભધારણ કરે છે. બરાબર. તો પહેલી માહિતી કે ઋતુસ્રાવના સમયે છોકરીઓ છોકરાની સામે જુએ તો તે ગર્ભધારણ કરે છે. બિલકુલ ખોટું, કેમ કે હવે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ગર્ભધારણ ક્યારે થાય. તો ગર્ભધારણ ત્યારે જ થાય કે જ્યારે સ્ત્રીના એટલે કે છોકરીના અંડપિંડમાંથી અંડકોષ બહાર નીકળ્યું અને છોકરા શુક્રકોષો છે એ અંડકોષો સાથે મિલન થાય એટલે કે એનું યુગ્મનસ થાય ત્યારે ગર્ભધારણ થાય છે. આ સાચી ઘટના છે. જ્યારે આ માન્યતા પૌરાણિક માન્યતા છે, બિલકુલ ખોટી છે. આવું છોકરો છોકરી છે ઋતુસ્રાવ દરમિયાન છોકરી છોકરા સામે જોવે તો ગર્ભધારણ ક્યારેય પણ થતું નથી એટલે કે બિલકુલ ખોટી માન્યતા છે. બરોબર મિત્રો. હવે એક બીજી માન્યતા કે જ્યારે પણ સંતાન થવાનું હોય છે અથવા તો થવા માટે એની અંદર સ્ત્રી છે એટલે કે માતા છે એ જવાબદાર છે એવું હોઈ શકે. એક માન્યતા છે કે સંતાન પ્રાપ્તિ માટે માતા જવાબદાર છે. સંતાન પ્રાપ્તિ માટે માતા જવાબદાર છે તો એ બિલકુલ ખોટું છે કે સંતાન પ્રાપ્તિ માટે માતા જવાબદાર છે. અને ત્રીજી ઘટના છે. હવે બોલો મિત્રો કે સંતાન પ્રાપ્તિ માટે માતા જવાબદાર છે. તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સંતાન એટલે કે ગર્ભધારણ કરવું હોય તો બંને એટલે માતા અને પિતા આ બંનેની જરૂરિયાત હોય. માત્ર માતાથી ગર્ભધારણ થતું નથી અથવા તો સંતાન પ્રાપ્તિ થતી નથી. એની અંદર બંને જવાબદાર હોય છે એટલે કે માતા અને પિતા. એમના જે જન્યુ કોષો છે એમનું મિલન થાય ત્યારે જ એ પોતે સંતાન પ્રાપ્તિ કરી શકે છે. એના માટે કોઈ એક વ્યક્તિ ન માતા ન પિતા જવાબદાર હોતા નથી. એમના માટે બંનેની જવાબદારી છે અને બંનેના જન્યુ કોષોની જવાબદારી છે. બંનેના જન્યુ કોષો છે એમનું મિલન થાય તો જ સંતાન પ્રાપ્તિ છે થઈ શકે છે. એટલે એના માટે આપણે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરાવી શકીએ નહીં. પિતા પણ એકલો સંતાન પ્રાપ્તિ માટે જવાબદાર નથી કે માતા પણ સંતાન પ્રાપ્તિ માટે જવાબદાર નથી. એટલે કે જે બીજી માન્યતા છે કે સંતાન પ્રાપ્તિ માટે માતા જવાબદાર છે એ પણ એક બિલકુલ ખોટી માન્યતા છે. અને હવે જે ત્રીજી છે કે ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીઓની રસોડામાં કામ કરવું નિષેધ છે. ઋતુસ્રાવના સમયે છોકરીઓને રસોડામાં કામ કરવું નિષેધ છે. એટલે લખી આપણે ઋતુસ્રાવના સમયે છોકરીઓને રસોડામાં કામ કરવું નિષેધ છે. નિષેધ એટલે પ્રતિબંધ. ત્યાં આપણે એ જગ્યા ઉપર કામ કરી શકતા નથી
એટલે કે ત્રીજી એવી માન્યતા પૌરાણિક તથા ખોટી માન્યતાની અંદર જે ત્રીજી છે કે ઋતુસ્રાવના સમયે છોકરીઓને રસોડામાં કામ કરવું નિષેધ છે. હવે આ કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે? તો આજે ત્રીજી માન્યતા છે કે ઋતુસ્રાવની સમયે કે જે મહિલા છે એને રસોડાની અંદર કામ કરવું નિષેધ છે. અત્યારે હાલ પણ આપણા સમાજની અંદર આ જે રૂઢી જ આજે માન્યતા છે ચાલી આવે છે ઘણી જગ્યાએ. અથવા તો બીજી રસોડા સિવાય પણ ઘણા એવા સ્થાન છે કે જ્યાં મહિલા છે ઋતુસ્રાવની સમય એ પોતે ત્યાં એને જઈ શકતી નથી અથવા તો અડી શકતી નથી. આવી ચુસ્ત માન્યતા છે. હવે રસોડાની અંદર કામ કરવું એ નિષેધ છે. ઋતુસ્રાવની અંદર આ વ્યક્તિ છે એ મહિલા છે એ કામ કેમ નથી કરી શકતી? હવે આ છે પહેલેથી રૂઢિચુસ્ત માન્યતા બનાવી દીધી છે, પણ એની સાચી હકીકત એવી છે કે ઋતુસ્રાવની સમયે જે મહિલાઓ અથવા જે સ્ત્રીઓ છે એમના શરીરની અંદર થકાવટ બેચેની એ સમય દરમિયાન, એટલે કે જે 5 દિવસનું જે ઋતુચક્ર ઋતુસ્રાવ ચાલે છે એ સમય દરમિયાન જે છોકરીઓ હોય તો છોકરીઓની અંદર જે શરીરની કમજોરી, એમના અંદર થકાવટ, આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે એને ધ્યાનમાં લઈ અને સ્ત્રીઓ માટે પહેલે એવો નિયમ બનાવેલો કે આને જે ઋતુસ્રાવ છે એ સમય દરમિયાન એમની શરીરની અંદર નબળાઈ આવે છે અને એ સમય દરમિયાન એ સ્ત્રીઓ 5 દિવસ સુધી આરામ કરે તો બેસ્ટ છે, એમના માટે સૌથી સારી વસ્તુ છે. પણ આપણા સમાજે એ જે પરિસ્થિતિ અને એને આખી ઊંધી જ અથવા તો ઉલટી જ વિચારવાની શરૂઆત કરી. મુખ્ય કારણ એવું છે કે એ સમય દરમિયાન મહિલાના શરીરની અંદર કમજોરી હોવાથી એમને આરામ કરવાની જરૂર હોય છે. તો એ સમયે પહેલાં તો રસોડું મુખ્ય હતું, બીજા કામ પણ હતા જ, પણ એ રસોડાની અંદર જઈ શકે નહીં. એટલે કે રસોડાનું મહિલાનું કામ રસોડાનું હતું એટલે એમના માટે મુખ્ય કામ રસોડું છે, એટલા માટે મહિલા છે રસોડા જઈ શકે નહીં એને આરામ કરવાનો. પણ એક જુદી પરિસ્થિતિ ઊભી કરી એમને પોતાને એ સમય દરમિયાન રસોડામાં ના જવાનું હોય એટલે એ સમય દરમિયાન એ પોતે રસોઈ ન બનાવે એટલે એમને આરામ મળી રહે છે. તો આ જે ત્રીજી જે માન્યતા છે એ એક સાયન્ટિફિક છે, પણ લોકો એને અલગથી જોવે છે. એટલે કે ઋતુસ્રાવના સમયે છોકરીઓને રસોડામાં કામ કરવું નિષેધ છે, એના માટે કોઈ પ્રોપર એવું કોઈ જવાબદાર કારણ નથી. પણ એનું મુખ્ય જવાબદાર કારણ એ છે કે ઋતુસ્રાવ દ્વારા કે એટલા સમય દરમિયાન 5 દિવસ અથવા 3-4-5 દિવસ સુધી એમના શરીર છે એ કમજોર રહે છે. કેમ કે ઋતુસ્રાવ દરમિયાન આપણે અભ્યાસ કર્યો કે ઋતુસ્રાવ દરમિયાન એમની જે આપણી ગર્ભાશયની જે દિવાલ છે એની અંદરથી જે રક્ત સ્ત્રાવ છે એ રક્તસ્રાવ થતો હોય છે. રક્તસ્રાવ થાય એટલે શરીરની અંદર નબળાઈ છે વધે છે, કમજોરી આવે છે, બેચેન થઈ છે. અમુક એટલા માટે એને ધ્યાનમાં લઈ અને મહિલા છે એ સમય દરમિયાન આરામ જેટલો પણ આરામ કરે એ સારી બાબત છે. એટલે એના માટે કોઈ બીજું કારણ જવાબદાર નથી, પણ માત્ર એને આરામ મળી રહે એટલા માટે જ નિષેધ છે. બરોબર, કામ કરી શકે નથી કરી શકતી એવું નહીં, રસોડામાં જવું કે એને માટે કોઈ માન્યતા એવી છે નહીં, પણ એનું કારણ છે ફક્ત એ જ કે એમના શરીરને નબળાઈ ગઈ તો એના કારણે એમને આરામ મળી રહે અને બીજી સ્ત્રી છે એનું કામ છે સંભાળવું, તો એમને એ છે સ્ત્રી છે એને આરામ મળી રહે છે. એટલે કે જે આપણી પૌરાણિક અને ખોટી માન્યતાઓ છે એની અંદર આ બે માન્યતાઓ બિલકુલ ખોટી છે અને ત્રીજી માન્યતા છે સાયન્ટિફિક છે જેને ધ્યાનમાં લેવી જોઈએ. ચલો હવે આ એક અહીંયા જે આપણો ઋતુસ્રાવનો જે સ્વચ્છતા હતી એના વિશેનો આપણે અહીંયા ટોપિક પૂર્ણ કર્યો. હવે શારીરિક વ્યાયામ, હવે આપણા શરીરને સ્વચ્છતા રાખીએ છીએ પણ એની સાથે સાથે આપણે શારીરિક વ્યાયામ છે એને કરવો જોઈએ ખુલ્લાની અંદર. હવે શારીરિક વ્યાયામ છે એટલે શરીરને કસરત આપવી જોઈએ. કેમ આપવી જોઈએ? કે આપણા જે સ્નાયુઓ છે અને શરીરનું બીજું જે તંત્ર છે એ સારી રીતે કામ કરી શકે અને ખુલ્લા એટલે કે હવા પૂરતા પ્રમાણની અંદર આપણા શરીરની એટલે કે આપણા ફેફસાઓની ચોખ્ખી હવાની જરૂર છે અને હવા નહીં મળે તો ફેફસાઓ નહીં કામ કરે, આપણા બ્લડ છે એટલે કે જે લોહી છે એને પૂરતો ઓક્સિજન નહીં મળે તો નવો ઓક્સિજન ઓછો મળે શરીરને તો પણ નુકસાન છે.
એટલે કે પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજનની હાજરી જોઈએ, સ્વચ્છિત હવા જોઈએ. એટલા માટે આપણે આ ટોપિક થોડું લઈ લઈએ કે ખુલ્લી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. એટલે કે ખુલ્લી હવામાં ફરવું અથવા તો રમવું આપણા જે શરીર છે એને ચુસ્ત રાખે છે. આપણે તરુણ અવસ્થાની અંદર હોય તો આપણે ચોક્કસપણે ખુલ્લી હવાની અંદર રમવું અથવા તો એની અંદર હવા છે ફરવા નીકળવું, જેથી જે હવા છે આપણને સ્વચ્છ હવા મળી રહે, આપણું શરીર છે તંદુરસ્ત રહે છે. બીજું કે બધા જ તરુણ છોકરા હોય તેમાં છોકરીઓ બહાર ફરવું, બધા જ તરુણો, કેમ કે આ સમય દરમિયાન આપણો વિકાસ છે મેક્સિમમ હોય છે, તો એ સમય દરમિયાન આપણે બહાર ખુલ્લાની અંદર છોકરા કે છોકરીઓ જે હોય બંનેને પણ આપણે બહાર ફરવા નીકળવું જોઈએ. કેમ કે ફરવાથી કસરત પણ થાય છે, સાથે સાથે ચોખ્ખી હવા પણ મળે છે, ખુલ્લી હવા પણ મળે છે, જેથી આપણા શરીરને જે પૂરતો ઓક્સિજન છે એનો પુરવઠો છે મળી રહે છે. વ્યાયામ કરવો તથા રમવું જોઈએ, એટલે કે એક્સરસાઇઝ તો એવરીડે કરવી જોઈએ. એક્સરસાઇઝ એવરીડે અથવા તો વ્યાયામ છે, આપણે કોઈ પણ કસરત કરતા હોય, યોગ કરતા હોય, એને તો એવરીડે આપણે કરવા જોઈએ. ન કરીએ તો આપણું શરીર છે ગમે તે રીતે કંઈક રોગનો ભોગ બની શકે છે. બરાબર, તો આજે આપણે શું શીખ્યા કે વ્યક્તિગત સ્વસ્થતા આપણે પોતે આપણે પોતાનું સ્વસ્થતા કેવી રીતે રાખીએ, કેવી રીતે રાખવી જોઈએ અને શા માટે રાખવી જોઈએ, અને સ્ત્રીઓ માટે જે ઋતુચક્ર છે એ દરમિયાન ખાસ સ્વસ્થતાનું ધ્યાન રાખવું જોઈએ, અને એ ઋતુસ્રાવને લઈને આપણે જે પૌરાણિક તથા કુટુંબી માન્યતાઓ છે એના વિશે થોડો અભ્યાસ કર્યો, અને ત્યારબાદ આપણો જે વ્યાયામ છે એ શારીરિક વ્યાયામ, આપણો શરીરનો શારીરિક વ્યાયામ છે આપણે કેમ કરવો જોઈએ, કેમ કે એના માટે મુખ્ય તો આપણી તંદુરસ્તીને જોડાયેલું છે. એટલા માટે આપણે દરરોજ વ્યાયામ છે એ કરવો જોઈએ અથવા ખુલ્લા વાતાવરણની અંદર શુદ્ધ હવા છે એને લેવી જોઈએ. બરાબર મિત્રો, તો આજના વિડીયો પૂરતું આટલું. હવે નવો ટોપિક છે, નવા ટોપિક સાથે આપણે મળીશું નવા વિડીયોની અંદર. તો થેન્ક યુ.